नमस्ते विद्यार्थी मित्रों, स्वागत छे तमारू आजना वीडियो लेक्चर ने। आज आपणे धोरण 5 विषय गण। मारु नाम अरुण जाधव। मारे हवे पछीना गणितना लेक्चर तमारा गणितना लेक्चर मारे लेवाना। तो हवे आज आपणे जोईए छीए ब्रिज कोड के कोरोना महामारीना कारणे छेल्ला 1.5 वर्षथी आपणे घरे बेठा बेठा एज्युकेशन मोबाइल द्वारा मेळवी। તો આ એનો જે ભાગ છે કે જે બ્રિજકોડ કે તમારે ઘણું બધું ઉપયોગી રહ્યું છે, ઘણું બધું વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે ઘણા સમય કે કોઈ રૂમ બંધ હોય અને 2-4-6 મહિના પછી આપણે આઈટમ પર રૂમની અંદર બાવા વાળી ગઈ છે, ધૂળ જામી ગયો છે, બસ એવું જ તમારા મગજને તમે ભણા તો ગણો છો પણ આ કોરોના કાળનો સમય ઘણા બધા એવા સમાચાર બરાબર છે, ઘણા બધી પ્રવૃત્તિ રમતગમતની પ્રવૃત્તિ મોબાઈલનો વધારે ઉપયોગ એના કારણે આપણા મગજ ઉપર શું છે થોડી ધૂળ જામી ગઈ છે। બસ આ બ્રિજ કોર્સ નો આ કોર્સ નો આપણે અભ્યાસ કરવાનો છે, ગાંધીનગર શિક્ષણ અધિકારી દ્વારા આપણને આ કોર્સ આપવામાં આવ્યો છે। તો હવે આપણે મગજ ઉપર જે ધૂળ જામી લે છે એ ધૂળ ને કાઢવાની છે, બીજું કાઈ છે ને બ્રિજ કોર્સ એ કે છે। તમને પ્રશ્ન તો થાય છે બ્રિજ કોર્સ એટલે શું, બ્રિજ કોર્સ એટલે તમે ધોરણ 3-4-5 નો જે તમે અભ્યાસ કર્યા છો એનું રિવિઝન, એક પ્રકારનું રિવિઝન, જ્યાં સુધી તમારી સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સુધી આ પ્રકારનો ઓનલાઈન વિડિયો લેક્ચરિંગ દ્વારા બ્રિજ કોર્સ નો અભ્યાસ કરવાના છે। તો ધોરણ 5 વિષય ગણિત, ગણિત આવે તો ઘણા બધાના પગ પકડવા માટે સાહેબ ગણિત તો અઘરું ગણિત કહેવાય કે ગણિત ગણવું છે મારે ગણિત ગણવું છે કહેવાય ને, આપણે ભાવથી ભાગવું છે કે ગણિત ગણવું છે મારે ગણિત ગણવું છે, સીનું મોઢું ખોલી મારે ગણિત ગણવું છે, આ સાથે સીનું મોઢું ખોલી થોડું ગણિત ગણાય તો કે ગણિત એમ ગણવાની વાત નથી કે સીનું મોઢું ખોલી મારે ગણિત ગણવું છે, થોડું વિચારો કે સાથે કેન્દ્ર કેન્દ્ર તમે જતા છો તો આ તમે ભાવથી સાંભળ્યું છે વિદ્યાર્થી કે ગણિત ગણવું છે મારે ગણિત ગણવું છે સીનું મોઢું ખોલી મારે ગણિત ગણવું છે, તો કયા ગણિતની વાત કરવામાં આવશે, તો એક કોમા ગુણ તો ગુણ બનાવે છે બહાદુરનો ગુણ બતાવે છે કે બહાદુર કે ગણિત ગણવાની વાત કરે છે પણ કેવું ગણિત કે સીનું મોઢું ખોલી કે સીનું મોઢું પણ એટલું તો ખોલી પણ તો બહાદુર વ્યક્તિ કોઈ સીનું મોઢું ખોલી શકે અને બહાદુર વ્યક્તિ કોણ ગણવાની વાત કરે છે કે દાંત ગણવાની વાત કરે છે, ગણિત કેન્દ્ર એક દાંત તો હોય ને 32 દાંત હોય છે એવી રીતે સીના દાંત ગણવાની વાત કરે છે, તો આપણે એ ગણિતની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો તમે ઘરની આસપાસ તમે જોતા હશો, આપણે પ્રકરણ 1 ની શરૂઆત કરીએ બરાબર છે, તમે કાર્ટૂન જોતા હશો સમયની લેવી પછી છોટા ભીમ રોલ નંબર 21 અત્યારે તો ઘણા બધા કાર્ટૂન મને નામ નથી આવડતા એટલા બધા કાર્ટૂન છે, તો તમે બધી ઘણી બધી જાતિ પ્રકારની ડિઝાઇન જોતા છો, તમે ઘરે હો ઘરે તમારું ઓછાળ હોય સેટિંગ ત્યાં ઓછાળ ઉપર અલગ અલગ ઘણા મોટા દોરેલા હોય કોઈ કાર્ટૂન દોરેલું હોય છે, તમારી દિવાલ હોય એ દિવાલ ઉપર તમને કોઈ એવો શોખ હોય તો રંગીન ચિત્રો દોરો છો, તમને એવી ભોંય તળિયા ઉપર એટલે જમીનની લાદી ઉપર ટાઇલ્સ કે ટાઇલ્સ ઉપર અલગ અલગ પ્રકારની ડિઝાઇન તમને જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આવી બધી ઘણી બધી તમે ડિઝાઇન જોઈ છે, જોઈ છે તમે તમારો કંપાસ બોક્સ ખોલો એટલે તમે સર કંપાસ બોક્સ દુકાને જાવ એટલે કેવો પસંદ કરવાનો કે ટોમ એન્ડ જેરી વાળો પસંદ કરો, તમને જે ગમતું કાર્ટૂન વાળો પસંદ એના પર અથવા સારી ડિઝાઇન હોય એવું પસંદ કરો, કોકને વર્તુળાકાર ડિઝાઇન ગમતી છે। હવે તમે વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે કે ચિત્ર દોરો, દરેક વિદ્યાર્થી મિત્ર એક ચિત્ર તો સેમ જ દોરો, કોઈ કહેશે મને કઈ તો કે હા કે બે ડુંગરા હોય એની વચ્ચોવચ્ચ સૂર્ય હોય અને સૂર્ય પાસે અડધો ઝૂકો હોય આખો નો હોય ગયો શું હોય બે ડુંગરા હોય એની વચ્ચે સૂરજ હોય અને સૂર્ય પાસે શું હોય ગયો હોય અડધો ઝૂકો હોય આખો ઉગે નહીં બરાબર છે, પછી અડધો સૂર્ય ઉગ્યો હોય પછી ડુંગરના એક બાજુથી નદી નીકળતી હોય નદીની અંદર એક જ નાળી હોય કોણ હોય તમે એક જ નાળી દોરશો એક જ ભૂમિ દોરશો અને પછી એ તો ખરું કે દરેક ચિત્રની અંદર ત્યાં મંદિર તો હોય જ, કારણ કે આપણે આપણે ધાર્મિક સ્વતંત્ર એટલે આપણે મૃત્યુ આપણે ઘણા બધા જુદા જુદા ધર્મ માનતો દેશ છે એટલે આપણે કહીએ તો કે એની અંદર નામિક તો ભગવાનમાં બાજરીની અંદર જગ્યાએ મૃત્યુ હોય કે બાજરી શું હોય છે કે મંદિર હોય છે ભગવાનનો ભજા હોય છે અને પછી તમે દોરો ખરા તમે તમારા ભાઈબંધને દોરો પાકો ભાઈબંધનું એનું ચિત્ર દોરવાના ને કે બે હાલી મંદિર બાજુ જતા હોય પછી આ કુદરતી દ્રશ્ય તમને દોરતા આવડે બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો તમે સ્લાઇડ પર જોઈ શકો છો જુદા જુદા પ્રકારની તમને ડિઝાઇન દર્શાવવામાં આવી છે, જો તો કે તમે ચાદરની વાત જો તમારા ઘરની ચાદર હોય એની પાંચ જુદા જુદા પ્રકારની છે, કપડા સરસ ડિઝાઇનના હોય છે, હોય તળિયા હોય કે દિવાલની લાદી હોય એ સરસ મજાની ડિઝાઇન હોય છે, તમે ઘણી બધી ડિઝાઇન તમે જોઈ શકો કે તમે જે તમે ઘરની અંદર અથવા બહાર આસપાસ વાતાવરણની અંદર તમે જોઈ હોય છે। હવે બીજી પેટર્ન જોઈએ, લાદી પર તમે આ પ્રકારની પેટર્ન તમને જોવા મળશે, જો તો વિદ્યાર્થી મિત્રો લાદી પર તમે આવી પેટર્ન જોઈ રહી છે
saya bayi itu lagi di mana hari ini mandiri aja nih ya sih saya mandiri tuh rojo mau makan apa aja nih mandiri rojo jadi sih berapa di sarung pun sih rojo mandiri aja mau makan apa nih berapa sih rojo mat kita nanti ya lah tuh hari ini dari kita kita itu nama hari semua masuk apa sih ya awal mana bumi hari sore sih dari oleh mandi pun sih mandi hari ya awal tuh kiri nama mana berapa तो हां हां अरे सो तो में जो सो तो तुमने हुआ नहीं मजा से सो जो हुआ એટલે કે કેવો રહેવા સો જો તમ જમણો સૂચો કરો ડાબો આ સૂચો દેખાતા તમ કસકો આ તો બોલતા તમને આ દેખાય એટલે ઉલટું ચિત્ર દેખાય તો તમે ધારો કે તમે જગ રાખો તો જગ તો તમને દેખાશે પણ કયું તમને જે નથી દેખાતું એ અરી સામે દેખાશે સામેનું ચિત્ર બરાબર છે તો એવા જે ચિત્ર છે એને દર્પણ ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે જે પેટર્નમાં વસ્તુનો આકાર વર્તુળાકાર કે ગોળ હોય તે વસ્તુને શું કહેવામાં આવે છે વર્તુળાકાર પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે ઈટ અહીં તમે ઈટનો આકાર જોયો છે ઈટ ઈટનો આકાર કેવો છે ઈટ તો તમે સાહેબ કે અમારે જે હમણે કોરોના ઇન્ડિયા ને વચ્ચે વચ્ચે આટલો બધો ટાઈમ હતો છે કે ઘર બનાવી જેટલી બીજી ઈટનો ફટાફટ હોય તો તમે એક ઈટની વાત કરો છો ઈટનો આકાર તમે કેવો જોયો છે એટનું આકાર એ હોય છે કે સાકે લંબ ચોરસ લંબ ચોરસ નથી લંબ ઘન છે 3D આકૃતિ કહેવાય એને શું કહેવાય 3D માં આપણે વાત કરી તમે 3D મૂવી જોવા ગયા છે બે સંદર્ભ વિદ્યાર્થી નહીં કે આવો કોણ ગયા છે કોકે જો છે માર્કે બરાબર 3D મૂવી જોવાની બહુ મજા આવે જો જો ક્યાં ભાવ તો કિક્સ છે 3D અંદર તો આપણે અહીંયા આકૃતિ કહી છે 3D પ્રકારની તો આ પ્રકારની આકૃતિને લંબ ઘન તરીકે ઓળખવામાં આવે છે શું હવે લંબ ઘન આકાર હોય છે હવે તમે વિદ્યાર્થી મિત્રો કંપાસ માં તમે કંપાસ કરો એટલે પણ તો ઈટ જેવા આકારમાં તમને લાગશે ઈટ તો નથી કે ઈટ જેવા આકારમાં લાગશે હવે તમે ગ્રેટ કોલગેટ નું કુકુ હોય તો કોલગેટ નું કુકુ તમે જોશો તો એ પણ કેવા આકારનું છે કે લંબઘન આકારનું છે બરાબર દિવાસળી નું કુકુ એ પણ કેવો છે લંબઘન આકારનું છે આપણું ડસ્ટર ડસ્ટર જો એ પણ ડસ્ટર ની ચોકથી ભૂસણો પાટી એટલે ભૂસણો આવે એ ડસ્ટર ડસ્ટર પણ કેવા આકારનું હોય છે લંબઘન આકારનું હોય છે પોઈન્ટ લેવલ હવે વિદ્યાર્થી મિત્રો તમારે થોડું ધારો આવે જેટલો હું ભણાવું છું જેટલો તમે સમજો છો સાતો સાત એટલો પણ તમારે વાત જે ઓનલાઈન લેક્ચર માધ્યમમાં ભણાવવામાં આવે જે હોમવર્ક તમને કરવામાં આવે એની તમારે જુદી જવાબ બનાવવાની છે અને એ હોમવર્ક તમારે એ નોટની અંદર લખવાનું છે તો આ હોમવર્ક હું તમને થોડો આપું બરાબર છે જો આ ખાલી જગ્યાઓ છે પાંચ એ તમારે પૂરવાની છે કે તમે પોઈન્ટ તળિયામાં જુદી જુદી પેટર્ન જોઈ હોય તે જગ્યાના નામ લખો શું કીધું છે सूर्य तो चित्र दौर चित्र दौर दौर चित्र दौर તો તમારે અહીંયા ઈંટનું ચિત્ર દોરવાનું છે ત્રીજું કે ઈંટ જેવા આકારની બીજી પાંચ વસ્તુઓના નામ લખો આ તમારું હોમવર્ક કરવાનું છે જે મોટું છે બરાબર જો નીચે પાંચ ખાલી જગ્યાઓ આપી દેજો તો પાંચે પાંચ ખાલી જગ્યામાં તમને ઈંટ જેવી તો લંબઘન ઉપર મે ઉદાહરણ કંપાસ બોક્સ છે ટ્યુબનો કોકો છે કા આપણે શું કહેવાય ડસ્ટર છે તમને જે લંબઘન આકારનું દેખાય એ વસ્તુના તમારે પાંચ નામ લખવાના હવે આગળ આપણે ચાલીએ ઈંટની દીવાલ ચિત્ર સામે બંધ બેસતું ચિત્ર જોડો હવે તમારે છે તમારે આ ઈંટની દીવાલ આપેલી છે જો તમે ચિત્ર તમે જોઈ શકો છો ઈંટની દીવાલ ઉપર દીવાલ આપેલી છે નીચે એનો ડેમો આપેલો છે બરાબર તો તમારે એ ડેમોની અંદર તમારે જે સરકો આવતો એ તમારે ચિત્ર જોડવાનું છે એ પણ તમારે હોમવર્કમાં છે હવે વિદ્યાર્થી મિત્રો તમે આવતા છો તમે તમારા સ્કૂલની અંદર જુદી જુદી પેટર્નો તમે જોઈ છે ને સ્કૂલે આવો એટલે તમે સ્કૂલની બહાર ગોળાકાર ડિઝાઇનની પેટર્ન જોવો ક્યાંય જાળી વાળી પેટર્ન જોવો તો એ વિદ્યાર્થી મિત્રો પેટર્ન તમારે તમારા ચોપડાની અંદર દોરવાની તમે ચોપડાની અંદર દોરતા તો આવે બરાબર તો તમારે એ એની અંદર બધું તમારે દોરવાનું છે ધારો કે હું ઉદાહરણ તરીકે સ્વરૂપે જોઉં તો અહીંયા હું તમને એક ઇમેજ રજૂ કરું છું આ ઇમેજ ની અંદર તમે આકૃતિ દર્શાવેલી છે જો તો ચેક કરો કે હા એની અંદર તમે જો પાંચ આપણે પાંચ વચ્ચે પાંચ આપણે એક બે ત્રણ ચાર વચ્ચે એક ખાલી ખાલી છે બરાબર એ પહેલી પેટર્ન તમને પાંચ આકારની છે તો શું તમે એના એના જેવી જ એટલે એના જેવી જ નથી કે એના કરતા અલગ અથવા જુદી જુદી પ્રકારની તમે શું એ પેટર્ન તમે જોઈ શકો છો ચેક કરો તો જરા હા તો કે સાહેબ જોઈ શકો તો તમારે એ પેટર્ન લખવાની હવે
હવે વિદ્યાર્થી મિત્રો તમે ઇન્ટરનેટ કોર્સમાં તમે જોશો બગીચાની અંદર તમે જતા હશો બગીચાની અંદર તો બગીચાના બે બગીચી ધાર હોય કોર્નર ઉપર તો કોર્નર ઉપર તમે જો તો ઇટો ખૂણા ખૂણા બહાર નીકળેલા હોય બરાબર છે તો ઇટોની એક કે જો ખાડો ભર્યો ને તો એક પાસી ગોતવામાં આવે એ પ્રકારનો એક એકનો મસ્ત મહિનો સ્લો કેસ આવે છે બહાર નીકળવાનો આવે છે એને બોટ પણ થાય છે હવે ઇટોને ચોક્કસ રીતે ક્રમમાં ગોઠવીને કમાન બનાવી શકાય છે કમાન એટલે ભરવો તો આપણે મંદિર તો મંદિર તો જો કરીને કે મારો તો આપણે સીધો હોય છે મારો તો કરતા સીધો હોય પણ મારો ઉતાર સીધો પડે બરાબર છે તો મંદિર ના આપ તો ગોળ ઘૂમટ વાળો ચાલી કે મારો મંદિર ની કે તો એ પ્રકારની તમે કમાન તો છે કે ઇલેક્ટ્રિક બધા છે કરી શકો છો હવે તમે તમારા તમે તો દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે ઘરે જશો બરાબર તમે હાજી પપ્પા પાસે બેસતા છો પપ્પા હોય મોટો હોય મોટી બેન હોય બરાબર છે તો તમારે એને થોડા ઘણા ક્વેશ્ચન પૂછવાના છે પપ્પા વિગતો મેળવવાની તમારી વિગતો લખવાની સારી રીતે તમને આ સ્વરૂપ કરી દીધું છે જો એક ટ્રેક્ટરમાં કેટલી ઈટો સમાઈ શકે ધારો કે એક ટ્રેક્ટર હું નથી ધારો કે આપણે ગણિત આવે એટલે અંદર ધારી જ લેવાનું આવે એમાં કોઈ ચિંતા નથી સવાલ જ નથી ધારો કે હું નથી કે ભલે નથી કે મેં ગણિત નહીં કે તમારે તમારા પપ્પાને પૂછવાનું ધારો કે 1500 ઈટો સમાઈ એક ટ્રેક્ટરની અંદર 1500 ઈટો સમાઈ એક ટ્રકમાં ટ્રક એટલે આપણે ફટારો ટ્રક તમને ટ્રકમાં ઊંચે ખબર પડે કે નહીં નીકળે છે તો સાહેબ ફટારો નીકળો ફટારો બરાબર છે તો ફટારો એને કે દિલ્હી માં પણ ધારો ફોન તો 4000 ઈટો સમાઈ છે બરાબર છે તમારા ઘરની એક દિવાલ માં કેટલી ઈટો સમાઈ છે તારે 2000 ઈટો સમાઈ છે સવારે છે 1500 ઈટો સમાઈ 1500 ઈટો તો એ તમારા તમારા પપ્પાને બધા એ બધા ક્વેશ્ચન પૂછે ને જવાબ કરવાનો કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ છે શૂન્ય એક અંક આને ધારો કે આમ તો આ તો બે અંક છે પણ એક અંક એટલે ધારો કે 3 આપો એક જ અંક એક અંકની સંખ્યા તો 3 બે અંકની સંખ્યા તો 30 આ અંકની સંખ્યા તો 1 અને 2 બે સંખ્યા છે બરાબર છે તો એક અંકની સૌથી નાની સંખ્યા શૂન્ય છે તમે જોઈ શકો છો એક અંકની સૌથી નાની સંખ્યા શૂન્ય છે અને એક અંકની સૌથી મોટી સંખ્યા 9 છે બે અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 10 છે તો સાહેબ કે બે અંકની સૌથી નાની સંખ્યા આ જગ્યા એની એકમનો અંક કહેવાય અને આ છે એકરો છે કે દશકનો અંક તો તમે એક પોસ્ટર જોઈ શકો છો જો સંખ્યા દશક એકમ અને શબ્દોની અંદર છે તો એકરો અને શૂન્ય રહ્યો તો શૂન્ય રહ્યો એકમનો અંક છે એકરો રહ્યો એ દશકનો અંક છે તો એને શબ્દમાં કઈ રીતના બોલાય કે 10 હવે બીજી સંખ્યા છે 56 તો એકમનો અંક 6 છે દશકનો અંક 5 છે શું છે એકમનો અંક 6 છે દશકનો અંક 5 છે તેને શબ્દમાં કઈ રીતે કઈ રીતે બોલાય 5 × 6 એટલે તો કે 56 એ રીતે 9 × 8 ને એકમનો અંક 8 છે અને દશકનો અંક 9 છે 9 × 8 = 98 તો બે અંકની સંખ્યા તો બે અંકની સંખ્યા ટોટલ સંખ્યા કેટલી છે તો કે બે અંકની તો કે સાહેબ આ બે અંક કયો તો કે 10 થી 99 દસ થી નવ્વાણું બે લાકડા નવ્વાણું તો દસ થી નવ્વાણું રહી બે અંકની સંખ્યા છે તો બે અંકની સૌથી મોટી સંખ્યા અને પરીક્ષા પૂછી શકાય કે બે અંકની સૌથી મોટી સંખ્યામાં આમાં આ એકમનો અંક નવ અને દશકનો અંક કેવા છે નવ એકમ દશક તો બે અંકની મોટી સંખ્યામાં હું જો એક ઉમેરું તો શું મળે નવ્વાણું વત્તા એક અને પ 3 અંકની સૌથી નાની સંખ્યા મળે શું મળે 3 અંકની સૌથી નાની સંખ્યા 3 અંકની સૌથી નાની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એક પોસ્ટર જોઈ શકો 3 અંકની સૌથી નાની સંખ્યા પહેલી સંખ્યા 100 છે તો એકમનો અંક શૂન્ય દશકનો અંક શૂન્ય અને 100 હોય 100 નંબરના એકમ
एक तो એના શબ્દમાં શું આવી કે વંચા 100 और 587 જે એમાં એકમનો અંક 7 છે દશકનો અંક 8 છે અને 100 નો એકમનો અંક 5 છે બરાબર એકમ દશક 100 તો એને 587 કહેવાય છે તો હવે વાત થાય આપણે 3 અંકની સૌથી મોટી સંખ્યા और 3 અંકની સંખ્યા ટોટલ કેટલી છે 3 અંકની સંખ્યા છે 100 થી 999 આ 3 અંકની સૌથી નાની સંખ્યા આ 3 અંકની ટોટલ સંખ્યા ક્યાં સુધી હોય કે 100 થી 999 સુધી બરાબર છે તો હવે આ 999 છે એકમ દશક 100 હવે સૌથી મોટી સંખ્યાની અંદર સૌથી મોટી સંખ્યા 999 છે એની અંદર જો હું 1 ઉમેરું તો શું મળે 1000 મળે એટલે અંક જણાવો 1 2 3 4 તો 4 અંકની સૌથી નાની સંખ્યા જો 3 અંકની મોટી સૌથી મોટી સંખ્યાની અંદર 3 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર જો 1 ઉમેરવામાં આવે તો 4 અંકની સૌથી નાની સંખ્યા મળે 4 અંકની સૌથી નાની સંખ્યા બોલાય 4 અંકની સૌથી નાની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ કોષ્ટક જો ચેક કરો તો 4 અંકની 1000 આપેલા છે તમને બરાબર છે શબ્દોની અંદર તમે કહી 1990 1090 1090 અને 1000 એક છે તો શું થાય કે 1000 બની જાય છે બરાબર છે તો આ થવા વાત 3 અંકની સંખ્યા હવે 4 અંકની સંખ્યાની વાત કરીએ કે 4 અંકની સૌથી 4 અંકની સંખ્યા કોણ કેટલી આવે તો 4 અંકની થી ચાલુ થાય 1000 1000 થી 9999 શું છે ચાર અંકની ટોટલ આખી સંખ્યા હોય 1000 થી 9999 વચ્ચેની સંખ્યા બરાબર અને નવ આપણે લઈ લેવા તો હવે ચાર અંકની સૌથી મોટી સંખ્યા 1 2 3 4 ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે 9999 એટલે જો હું 1 ઉમેરું તો મને શું મળશે 9 1 10 કોઈ બધી 9 1 10 9 આ 10 ની શું બધી 9 1 10 10 ની શું બધી 9 1 10 કેટલા મળ્યા 10000 તો આ થાય 1 2 3 4 5 જો 4 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર 1 ઉમેરવામાં આવે તો 5 અંકની સૌથી નાની સંખ્યા આ શું છે 5 અંકની સૌથી નાની સંખ્યા બરાબર છે 5 અંકની સૌથી નાની સંખ્યા તો અહીંયા તમે પાછો કોષ્ટક ચેક કરી શકો જો સંખ્યા આપેલી છે બીજી સંખ્યા જો 98421 બીજી સંખ્યા એમાં એકમનો અંક 1 છે દશકનો અંક 3 છે 100નો અંક 4 છે 1000નો અંક 8 છે અને 10000નો અંક 5 છે એટલે એના વાંચવો શબ્દની અંદર જે સંખ્યા છે લખવો હોય તો 58421 એને એ રીતે લખી શકાય તો 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ થઈ આ 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કેટલા 5 અંક અહીંયા આપણે ચાલો આ 5 અંક 1 2 3 4 5 થી 5 અંક સુધી મોટી સંખ્યા તો કે 99999 શું થાય આ 5 અંકની આટલી સંખ્યા હોય તો 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય કે 99999 જો 5 અંકની સંખ્યાની અંદર 1 ઉમેરવામાં આવે 5 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર 1 ઉમેરવામાં આવે તો મને 6 અંકની સૌથી નાની સંખ્યા મળે 9 1 10 બધી પડી 1 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 2 3 4 5 6 કે જો 5 અંકની મોટી સંખ્યાની અંદર 1 ઉમેરવામાં આવે તો 6 અંકની સૌથી નાની સંખ્યા મળે એ રીતે પણ ઘણી રીતે આપણે છે તો અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો જો
તો એકમ નોમ શૂન્ય દશક નોમ શૂન્ય સો નોમ શૂન્ય હજાર નોમ સો આપણે એને વાંચવું હોય તો એક લાખ પંચ એક સો હજાર એટલે એક લાખ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આટલું બધું ભણાવ્યું તો તમને એવું થાય કે સાહેબ નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો શું કીધું છે કે નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો એ પહેલું છે 25 આપેલા બરાબર નિશાની છે એને કે શબ્દમાં લખવાનું તો એને શું લખવાનું 25 328 છે તો એને શબ્દમાં કઈ રીતે લખશો 328 બરાબર છે 10 સંખ્યાઓ તમને આપેલી છે તો આને સમને કહે છે કઈ રીતે લખવાનું તો 25 છે આ રીતે લખવાનું 25 આ રીતે લખવાનું છે શબ્દમાં 25 બરાબર 10 એ 10 ખાલી જગ્યાઓ